હવે વાત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની। તો શહેરમાં દૂધ નહીં મળવાને લઈને લાંબી કતારો લાગી છે। તો શહેરમાં દૂધ નહીં મળવાની અફવા ફેલાવવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ કે અલ્પેશ ઠાકોરે ખેડૂતોને અપીલ કરી હતી, ટેકાના ભાવ ન મળવાને લઈને અલ્પેશ ઠાકોરે ખેડૂતોને અપીલ કરી હતી કે દૂધ મંડળીમાં દૂધ ભરાવવામાં ન આવે, જેને લઈને અફવા ફેલાઈ છે। રાજ્યભરમાં આજે દૂધ નહીં મળે તેવી અફવા ફેલાઈ છે, જેને પગલે દૂધ લેવા માટે મોડી રાતથી જ લોકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી। મહત્વનું છે કે અલ્પેશ ઠાકોર દ્વારા ખેડૂતોને પશુપાલકોને ટેકાના ભાવ ન મળતા હોવાથી રાજ્ય સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો અને રાજ્ય સરકારને 5 જુલાઈ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। પશુપાલકોને દૂધ ન ભરાવવા માટે અપીલ કરવામાં આવી હતી, જેથી અલ્પેશ ઠાકોરના અલ્ટિમેટમના પગલે દૂધ નહીં મળે તેવી અફવા વહેતી થઈ હતી। જ્યારે આ મામલે અમારા સંવાદદાતાએ ડેરીની રૂબરૂ મુલાકાત લીધી હતી, જ્યાં લોકોને પૂરતા પ્રમાણમાં દૂધ મળી રહ્યું હતું, દૂધની કોઈ જ અછત સર્જાઈ ન હતી, એટલે કે કહી શકાય કે અલ્પેશ ઠાકોરના બંધની કોઈ જ અસર જોવા મળી નથી। તો શહેરમાં દૂધ ન મળવાને લઈને અફવા ફેલાઈ રહી છે। વીટીવી આવી અફવા ઉપર ધ્યાન ન આપવા માટે આપને અપીલ કરી રહ્યું છે। સમગ્ર રાજ્યમાં 2 દિવસ માટે દૂધ પર બંધન એલાન આપવામાં આવેલું છે। આજને આવતીકાલ 2 દિવસ જે દૂધ ના મળે તેના માટે અલ્પેશ ઠાકોર દ્વારા જે એલાન કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક આ જે એલાન ખોટું પડતું હોય તેવું દેખાઈ રહ્યું છે। સમગ્ર જ રાજ્યમાં તમામ જગ્યાએ સવારથી જે દૂધનું વેચાણ થતું હોય તેવું દેખાઈ રહ્યું છે। આપણી જોડે અહીંયા જે કસ્ટમરો છે આપણે તેમની જોડે વાત કરીશું। કાકા, દૂધ લેવા તમે નીકળ્યા હતા, ક્યાંય દૂધ ના મળ્યું એવું ક્યાંય જાણવા મળ્યું? ના, એવું હજુ કઈ જાણવા મળ્યું નથી। મને એવું લાગે કે તું અહીંયા આવ્યો ને મને તરત દૂધ મળી ગયું, એટલે મારે દૂધ લેવા માટે કોઈ મહેનત કરવી પડી નથી, ક્યાંય મળે ક્યાંય નથી મળતી એવું। આપણી જોડે અહીંયા બીજા બી એક ભાઈ છે, આપણે તેમની જોડે બી વાત કરીશું। તમે દૂધ લેવા નીકળ્યા હતા, ક્યાંય તમને એવું લાગ્યું છે ક્યાંય દૂધ ના મળતું હોય કે ક્યાંય દૂધ ઉપર બંધનું એલાન હોય? ના, એવું કઈ લાગ્યું નહીં। ઉપરથી એકની જગ્યાએ આજે 2 થી લેવો મળે છે ડબલ, અને કોઈ જગ્યાએ કઈ તકલીફ પડી નહીં દૂધ માટેની। ખાસ વાત કરીએ તો આજે એવું લાગી રહ્યું છે કે જે દૂધ ઉપર બંધનું એલાન આપવામાં આવ્યું છે તે સદન પર નિષ્ફળ રહ્યું તેવું દેખાઈ રહ્યું છે। સવારથી જ જે લોકો જે રીતે રેગ્યુલર દૂધ લેવા આવતા છે તે પ્રમાણે તમને દૂધ બી મળી રહે છે। આપણી જોડે અહીંયા જે અત્યારે આપણે અમૂલ પાર્લર ઉપર છે, તમે જોઈ શકો છો કે જે દૂધનું વેચાણ છે તે બી થઈ રહ્યું છે। કોઈ પણ પ્રકારની જે કહેવાય કે દુવિધા વગર અહીંયા આગળ જે દૂધનું વેચાણ ચાલી રહ્યું છે, એટલે આ સદંતર એવું કહેવાય કે જે આજે જે આ દૂધના વેચાણ ઉપર પાબંદી લગાવવામાં આવેલી છે તે ક્યાંક જે નિષ્ફળ રહ્યો તેવું દેખાય છે। આપણી જોડે અહીંના જે અમૂલ પાર્લરના જે ભાઈ છે આપણે તેમની જોડે વાત કરીશું। આજે દૂધના વેચાણ ઉપર પાબંદી લગાવવામાં આવેલી છે, 2 દિવસ માટે બંધનું એલાન આપવામાં આવ્યું છે, પણ દૂધ ના આવ્યું હોય કે એવું કઈ દેખાઈ રહ્યું થાય? એસી કુશની વાત નહીં, દૂધ તો આવેગા, ડોક્ટર કો ભી આવેગા, ઓર તબ તક કોઈ ખબર નહીં હમારે પાસ। એસી કોઈ માહિતી મિલી સહી આપકો કે આજ દૂધ નહીં આને વાલા હૈ, એસા કોઈ કલ રાત સે મેસેજ ચલ રહે હૈ કે આજ દૂધ નહીં મિલને વાલા? બસ અફવા હૈ, બાકી દૂધ તો આવેગા, દૂધ આવેગા આપને યહાં। જે દુકાનદાર છે તેમનું બી કહેવું છે કે આ માત્ર એક અફવા છે, દૂધ તો અત્યારે જે વેચાણ એનું ચાલુ જ છે, બપોર બાદ બી જે બીજો દૂધનો લોટ આવતો હોય તે બી અહીંયા આવવાનો છે, એટલે કહેવાય કે આજનું જે આ બંધનું એલાન છે તે સદંતર નિષ્ફળ રહ્યું તેવું દેખાઈ રહ્યું છે। કેમેરા પર્સન હસમુખ વાઢેલ સાથે મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।